શ્રીજી મહારાજના સંતોની વણજાર ગામડે ગામડે ફરી અભણ અને અભૂત ગામડિયાની પ્રજાને સત્સંગના રંગે રંગી રહી છે. વૈરાગીના માર ખાઈને, કાચા લોટના ગોળા ખાઈને, જ્યાં ત્યાં પડ્યા રહીને પણ સહજાનંદી સિંહો લોકોને સાચે માર્ગે દોરી રહ્યા છે. એમાં એક વખત ત્રણ ચાર સંતોનું મંડળ બપોરના ધોમ તડકામાં વિચરણ કરતું કરતું તળાજા પરગણામાં આવેલ કોટિયા ગામની સીમમાં ચાલ્યું જાય છે. આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, પુરુષોત્તમ પ્રગટી રે. સંતો, શ્રીજી મહારાજની અનહદ કરુણા કે આપણને દેવતાઓને પણ દુર્લભ એવી સત્સંગ સેવાનો અવસર આપ્યો છે. અનંત જન્મના પુણ્ય હોય તેનું હરિવર કાંડું ચાલે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે યમેવ નૃણુતે કહેતા કે ભગવાન જેને પસંદ કરે કે આ મારી સેવામાં રહે તેને જ આવી તક મળે છે. માટે આ દેહ કરીને ભગવાનને રાજી કરવા તનતોડ સેવા કરી લેવી, દેહના ભાવને ગણકારવા નહીં. મહારાજ કહે છે કે દેહાભિમાની હોય તેનાથી સેવા ન થઈ શકે. શિકાર છટકી ગયો, એલા એ જોગતાઓ તમારી જાતના લંગોટાઓ. કેમ ભાઈ, શું થયું? હવે ભાઈવાળા થાવ માને તમારી હોળીમાં તમારો અદો મારો શિકાર છટકી ગયો ને પાછા પૂછો છો કે હું થયું? હશે દરબાર, જેવી ભગવાનની મરજી. અમારી ઘોડી ભડકતી હતી નોતા ભાળતા, એક બાજુ તરી ન જવાય, મારા શિકારની તમે પતરડી ખાંડી નાખી બાવાઓ. હશે દરબાર, એમાં પણ ભગવાનની મરજી હશે. હવે આ મરજી વાળાઓ ક્યારના ભગવાન? ભગવાન હું બકે જાઉં છો? કયો ભગવાન, કોનો ભગવાન? એક તો મારો શિકાર છટકાવ્યો ને પાછા ભગવાન ભગવાન કરો છો. અરે દરબાર, અમે ક્યાં તમારો શિકાર છટકાવ્યો છે? અમે તો ભગવાનનું નામ લેતા લેતા ચાલ્યા જતા હતા. તમારી જાતના જોગતાઓ, એક તો ભગવી પોતડી ને ટીલા ટપકા કરીને નીકળ્યા છો ને મારો શિકાર છટકાવ્યો છે તેની તો વાત જ નથી કરતા. તમે છો ક્યાં ના? કયો શિકાર? અમે તો કઈ નથી જાણતા. તમારા રાતા લુગડા જોઈને મારી ઘોડી ભડકીને ઉભી રહી, તમારાથી ભડકીને હરણ રસ્તો છલાંગી ગયું, છતાં તમે નથી જાણતા? દરબાર, જીવાડવું કે મારવું એ તો ભગવાનના હાથની વાત છે. વળી પાછો ભગવાન? કેવો ભગવાન? સ્વામિનારાયણ ભગવાન, અમારો, તમારો, અરે આખા જગતનો ભગવાન. સ્વામિનારાયણ ઈ વળી કયો ભગવાન? ગઢડાનો ભગવાન, સ્વામી સહજાનંદજી મહારાજ. આપણ વળી આ સહજાનંદ કોણ? દરબાર, તમે કાઠી થઈને એટલું એ નથી જાણતા. સહજાનંદ સ્વામી તો કાઠિયા ભગવાન ગણાય છે. કાઠિયાઓને બહુ વાલા છે. ઈ હશે, આય કોને ખબર છે? મને તો એ ખબર છે કે તમે મારો શિકાર છટકાવ્યો છે. હશે દરબાર, આખી વાત સ્વામિનારાયણ ભગવાન જાણે, એની જેવી ઈચ્છા દરબાર. તમારા સ્વામિનારાયણની હું ઈચ્છા છે ઈ હું તમને સમજાવી દઉં. એવા વાહા કાબરા કરી દઉં કે તમને ખબર પડે કે કોને પનારે પડ્યા હતા. ઉભારો બાવલિયાઓ, લ્યો આ લ્યો, લેતા જાઓ સ્વામિનારાયણ, લેતા જાઓ સ્વામિનારાયણ, આ લ્યો તમારી જાતના લંગોટાઓ મારો શિકાર છટકાવ્યો. કા એવા સીધા દોર કરી દઉં, કોઈ દી સામાનો, કોઈ દી સામાનો અમારો, આ લ્યો સ્વામી. ચાલો આપણે આ મલક માંથી જતા રહીએ. આપણે આવ્યા છીએ સૌનું ભલું કરવા, પણ આવો માર, આપણે બીજા કોઈની હિતની વાત કરશું. અહીં અહીં જાજુ રોકવામાં સારા વાટ નથી. મારો વાહો હજી બળે છે. સંતો નિરાશ થયા. માર પણ ભગવાનની ઈચ્છાથી મળ્યો એમ ગણો સંતો. આપણે તો મારનારનું પણ ભલું કરવા આવ્યા છીએ.
કોનું ભલું કરવા નીકળ્યા છો બાવાઓ? તમારું આભા, તમારું, તમારા ગામનું, તમારા આખા પંથકનું. પણ તમે પૂછ્યા ગાછ્યા વગર અમને મારવા લીધા. દરબાર માર મારીને જો સંતોષ થયો હોય તો આવો બેસો, તમારા હિતની વાત કરીએ. આટલો માર ખાધો છતાં મારા હિતની વાત કરવી છે તમારે? હા દરબાર, તમારા હિતની વાત કરવી છે. આવો બેસો, ભગવાન તમારું ભલું કરશે બાપા. ભગવાન મારું ભલું કરશે? તમને મેં માર્યા છતાંય? એ પણ ભગવાનની ઈચ્છા થઈ દરબાર. તમે અમને સાધુ ગણીને માર્યા એ પણ ભક્તિ થઈ ગણાય. હા તે કેવા સાધુ, માર ખાધો ચામડા ચિરાણા, પણ નહીં સાપ, નહીં વેણ કવેણ, નહીં કકળાટ. સાધુ આવા હશે? આને સાધુ કહેવાય? બાપા તમારું ગામ? મારું ગામ કોટિયા, નામ જસોભાઈ કામળિયો. તો તમે ગિરાજદાર આપા? હા, બે હાથીની જમીન છે, વાડી છે, ઘોડા છે, દુજાણા છે, દીકરા છે. ભગવાનની દયા આપા, અમે રાજી થયા. તમે મારા ભલા માટેની કાંક વાત કરતા હતા ને? સાંભળો આપા, ઉચ્ચ વર્ણ એવા ક્ષત્રિય કુળમાં તમારો અવતાર, જે કુળમાં રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર અવતર્યા. આવી ગૌરવી જ્ઞાતિના આદમીને શિકાર ન શોભે બાપ. જાનવરો મરે, જીવહિંસા થાય, અને જીવહિંસાના બદલા તો રાજા દશરથને દેવા પડ્યા હતા. કરણી એવી ભરણી, જમપુરીમાં માર ખાતા પાર નહીં આવે બાપુ. માટે હવે પાસા વળો, જીવહિંસા મોટું પાપ છે. કોઈની આતરડી દુભાય એ તો ભગવાન પણ માફ નથી કરતા. મેં ભૂલ કરી મહારાજ, સાધુની સેવાને બદલે મેં તમને કોરડાનો માર માર્યો. મને ના પાપ લાગશે ને સંતો? આ પાપ ધોવાનો કોઈ ઉપાય છે ખરો? તમે આ બધું મૂકીને સ્વામિનારાયણને આશરે આવો આપા. ભગવાનની માળા ફેરવવાનું નિયમ લ્યો. ભગવાન તો બહુ દયાળુ છે, તમને જરૂર માફ કરશે. પણ મને ભક્તિની માળાની કોઈ ગતાગમ નથી. અમારા ગામમાં એવું કોઈ કરતા નથી. એમાં કોઈ વાત અઘરી નથી આપા. ગળામાં ભગવાનના નામની કંઠી બાંધો અને રોજ સવાર સાંજ સ્વામિનારાયણના નામની માળા ફેરવવી. કોણ બાંધે છે કંઠી? તમે બાંધવાના હો તો હા, આવો મારા ગામમાં. આવીએ, પણ અમારા 5 વર્તમાન ધારણ કરવા પડશે દરબાર. તમારાથી થશે. તમે જેમ કહેશો એમ કરીશ. બતાવો તમારા 5 વર્તમાન. દારૂ, માટી, ચોરી, અવેરી અને વટલવું નહીં ને વટલાવવું નહીં. મને કબૂલ છે. હાલો સંતો, આ પળથી તમે કીધું એ બધું મને કબૂલ છે. મારા સમસે ના પાડો તો. હાલો બાપા, મારા ભાઈઓ, કુટુંબીજન, મારા ગામને તમારે માર્ગે દોરો. હાલો મારા બાપલિયાવ, હાલો. અને પછી સ્વામિનારાયણના સંતો જસાભાઈના ગામ કોટિયામાં આવ્યા. દિવસો સુધી રોકાયા. રોજ રાત્રે સત્સંગ વાર્તાઓ કરી કોટિયા ગામને ભક્તિને માર્ગે ચડાવ્યું. સંતોના કાયમી ઉતારા માટે ગામમાં મંદિરનું નિર્માણ કર્યું. આજે પણ કોટિયા ગામમાં સુંદર મંદિર છે.